સજીવો તથા પ્રકૃતિ પ્રત્યેનો મારો પ્રેમ અને મોટા થઈને પ્રાકૃતિક ખેતી તરફ લઈ ગયો એવું જણાવનાર અંજાર તાલુકાના ચાંદોડા ગામના નિલેશભાઈ કરસનભાઈ મરંડ હાલે મોટા પાયે ગૌપાલન સાથે શાકભાજીની ખેતી કરી રહ્યા છે. નિલેશભાઈ મરંડ જણાવે છે કે જ્યારે અભ્યાસ કરતો ત્યારે કૃષિનો એક વિષય અભ્યાસમાં આવતો હતો. આ વિષયના અભ્યાસમાં કૃષિ તથા તેમાં સહયોગી સજીવો પ્રત્યે ઘણું શીખવા તથા જાણવા મળ્યું હતું. પરંતુ મારા વડીલો રાસાયણિક ખેતી કરતા હોવાથી પ્રત્યક્ષ રીતે મારી વાડીમાં મને વિરોધાભાસ જણાતો હતો. મારા વડીલો દ્વારા કરાતી રાસાયણિક ખેતી મને ખટકતી હતી, પરંતુ મારી ઉંમર ઘણી નાની હોવાથી હું ત્યારે કંઈ પણ કરી શકવા સક્ષમ ન હતો. પરંતુ ત્યારે એક નિર્ધાર ચોક્કસ કર્યો હતો કે જ્યારે પણ હું ખેતીની કમાન સંભાળીશ ત્યારે પ્રાકૃતિક ખેતી જ કરીશ. વર્ષે 2009થી આ તરફ મેં કદમ માંડ્યા, જે આજે પણ સફળ રીતે ચાલી રહ્યા છે. તેઓ ઉમેરે છે કે જ્યારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે હું મારી જાતે નવી નવી ટેકનિકનો ઉપયોગ પાક વાવેતરમાં કરતો તેમજ છાણિયા ખાતરનો પાયામાં ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી, જેમાં મને સારા પરિણામ જણાતા સંપૂર્ણપણે યુરિયા ખાતરનો વપરાશ બંધ કરી દીધો હતો. સાથે સાથે પ્રાકૃતિક ખેતી અંગે વિદેશર તાલીમ મેળવીને જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે ખાતરો બનાવતા શીખ્યો. આત્મા દ્વારા માર્ગદર્શન મળતા ધીમે ધીમે ખૂબ જ સારા પરિણામો મળી રહ્યા છે. હાલ પ્રાકૃતિક ખેતીમાં હું દિવેલા, રાયડો, શાકભાજીમાં ટામેટા, મરચા, રીંગણ, ડુંગળી, મગફળી વગેરે પાકોનું વાવેતર કરું છું, જેની ગુણવત્તા ખૂબ ઉચ્ચ કક્ષાની છે. ઉપરાંત ગૌપાલન કરતો હોવાથી દૂધમાંથી ઘી બનાવી તેનું જાતે જ માર્કેટિંગ કરીને વેચાણ કરતા સારી આવક રળી રહ્યો છું.